રાણપુર બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં શાંતાબેન સાંસ્કૃતિક ઓડિટોરિયમ હોલ ખાતે શોકસભા યોજાઈ. સ્વર્ગસ્થ લીલાવતીબેન મનોરદસ પરેખ તથા સ્વર્ગસ્થ વિજયભાઈ મનોરદસ પરેખ માતા અને પુત્ર મૃત્યુ પામતા શોકસભા યોજાઈ હતી, જેમાં શ્રદ્ધાંજલિ આપતા સમયે હાજર લોકો આંખમાં આંસુ રોકી શક્યા ન હતા. રાણપુર શહેરમાં શાંતાબેન સાંસ્કૃતિક ઓડિટોરિયમ હોલ ખાતે સદગત લીલાવતીબેન મનોરદાસ પારેખ તથા સદગત વિજયભાઈ મનોરદસ પારેખના દુઃખદ અવસાન થતાં શોકસભા યોજાઈ હતી. વિજયભાઈ મનોરદસ પારેખ રાણપુરથી લઈને મુંબઈ સુધી આરોગ્યને લગતા કાર્યો તેમજ સામાજિક કાર્યોમાં સનિષ્ઠ કામગીરી કરી રહ્યા હતા, ત્યારે 8 દિવસના અંતરે માતા અને પુત્રના અવસાન થતાં રાણપુર શહેરમાં શોકનું મોજું ફેલાઈ ગયું હતું. આ બંને માતા અને પુત્રને શ્રદ્ધાંજલિ આપવા યોજાયેલા શોકસભામાં રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા તથા સભ્યો પ્રકાશભાઈ પાટડિયા, નરેન્દ્રભાઈ દવે, વામનભાઈ સોલંકી તથા ડોક્ટર પૂજારા, એડીસેટ હોસ્પિટલ, એનએમ ગોપાણી પોલીસ ઇન્સ્ટ્રક્ટર, ધ્રીજ જન્મભૂમિ હાઈસ્કૂલ, મનુભાઈ શેઠ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, ધ્રીજ જન્મભૂમિ પ્રાથમિક શાળા તથા રૂક્ષ્મણીબેન